અને કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરની સીધી અને ઉઘાડી બેદરકારીના કારણે ભુજમાં ગઈકાલે સાંજે એરપોર્ટ રોડ ઉપર નર્મદાની પાઇપલાઇનમાં મોટું ભંગાણ. ભુજની સહયોગનગર ચોકડી પાસે, રોટરીનગર પાસે ટેકરીવાળા હનુમાનની નીચે નર્મદાની પાઇપલાઇન મેઇન રોડમાં તૂટી જતાં આ પાણીનો વેડફાડ થયો હતો. મળતી માહિતી અનુસાર કોન્ટ્રાક્ટરની ઉઘાડી બેદરકારી અને ઉઘાડા આળસના કારણે આ પાઇપલાઇન તૂટી હોવાનું બહાર આવ્યું છે. ખાસ કરીને અન્ય કામગીરી ચાલુ રહી હતી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જે મેઇન રોડ ઉપરથી પસાર થતી નર્મદાની પાઇપલાઇન તૂટી જતાં સમી સાંજે પાણીનો જબરજસ્ત વેડફાડ થયો હતો. સરેરાશ 2 થી 2.5 કિલોમીટર સુધી પાણીનો રેલો જોવા મળ્યો હતો. સહયોગનગર રાવલવાડી ચોકડી પાસે આ નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું. પાણી ભારે માત્રામાં વેડફાયું હતું. છેક 2.5 કિલોમીટર સુધી હાઇવે ઉપર આ પાણી ભરાયા હતા. નગરપાલિકાએ તાત્કાલિક અસરથી આ કોન્ટ્રાક્ટર સામે શિક્ષાત્મક પગલાં લઈ અને નર્મદાની પાઇપલાઇનમાં જે ભંગાણ થયું છે તેમની બેદરકારીના કારણે આ ભંગાણ થયું છે ત્યારે તેમની પાસેથી આ પૈસા વસૂલી અને પુનઃ લાઇનને મરામત કરવી જોઈએ તેવી લોકોની માગણી ઉઠવા પામી છે. ખાસ કરીને આડેધડ કામ થતા હોવાના કારણે લોકોને અનેક પ્રકારની મુશ્કેલી પડે છે, જેનો આ સૌથી સ્પષ્ટ નમૂનો જોવા મળ્યો છે કે કોન્ટ્રાક્ટરની ઉઘાડી બેદરકારીના કારણે ગઈકાલે નર્મદાની પાઇપલાઇનમાં મોટું ભંગાણ પડ્યું હતું અને મોટું પાણીનો વેડફાડ થયો હતો. ભુજમાં એક તરફ લોકોને સમયસર પાણી મળતું નથી અને બીજી બાજુ આ નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડવાના કારણે જે પાણીનો વેડફાડ થયો છે તે અકલ્પનીય છે અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી માગણી ઉઠવા પામી છે.